सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरितम सागर ग्रंथनी अंदर एम लखे छे मुक्तानंद स्वामी उत्तम राजा ने महाराजना चरित्रों की कथा संभळावता संभळावता छेल्ले एम कहे छे के धर्मदेव भक्ति माता जयरे अति असुरो तरफ थी उत्पात थवा लाग्या त्यारे छपयानो त्याग करी अयोध्या ने विषय आवानुं नक्की करे छे। छपयाना नरनारीओए પ્રેમથી એમને રજા આપી છે। અયોધ્યાની અંદર સરયું કાંઠે સાંજે પહોંચ્યા છે। ત્યાં ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવ્યું છે। રામ પ્રતાપજી મહારાજે પણ સ્નાન કર્યું છે। ધર્મભક્તિ સુવાસિની ભાભી આદિ કે પણ સ્નાન કર્યું છે। બ્રાહ્મણોને દાન આપ્યા છે અને દાન આપી બ્રાહ્મણોના રૂડા આશીર્વાદ લીધા છે। હવે કથા આગળ પૂર પહેલું તરંગ 45 અવધપુરી કી બાત હી અબ કહત હૈ જોઈ નૃપતિ સબ હે સુનહુ તુમ અતિ અનુપમ સોઈ અવધપુરી સે પછુ હી બંગલા આયે પાસ સરજો તીર ગુપ્ત ઘાટ હી જનનાવત કરી વાસ સરજો તીર ગુપ્ત ઘાટ હી જનનાવત કરી વાસ મુક્તાનંદ સ્વામી કહે છે હે રાજા હવે અયોધ્યાપુરીની સર્વે અત્યંત અનુપમ વાત કહું છું તેને તમે બધા સાંભળો। અયોધ્યાપુરીની પશ્ચિમે સરયુ નદીના પાસેના બંગલામાં લોકો આવીને રહે છે અને સરયુ ગંગામાં ગુપ્ત ઘાટના કિનારે લોકો સ્નાન કરે છે। સરયુ નદીના કિનારા ઉપર બહુ સુંદર અલગ અલગ ઘાટો છે। એમાં એક ઘાટ છે જે ઘાટનું નામ ગુપ્ત ઘાટ છે। સીતાજી જ્યારે પૃથ્વીને વિશે સમાઈ ગયા ત્યારબાદ રામચંદ્રજીએ સરયુના જે ઘાટ ઉપર સમાધિ લીધી જળ સમાધિ એને ગુપ્ત ઘાટ કહેવાય છે। એ ગુપ્ત ઘાટ ઉપર બધા લોકો સ્નાન કરે છે। એ સરયુ નદીની પાસે એક બંગલો છે ત્યાં લોકો રહે છે અને આ ગુપ્ત ઘાટમાં સ્નાન કરવાનું બહુ મોટો મહિમા છે। જ્યાં જ્યાં આવી મહાનદીઓ હોય જ્યાં જ્યાં આવી પવિત્ર નદીઓ હોય
ત્યાં અલગ અલગ ઘાટો અલગ અલગ ભક્તોના નામથી અથવા અવતારોના નામથી ઘાટ એ નદીના હોય છે. એની પાછળ કોઈ પૌરાણિક કથા હોય છે અને એ ઘાટોનું બહુ મહાત્મ્ય હોય છે. ગંગાજીના કાંઠા ઉપર પર અનેક ઘાટો છે, એવી જ રીતે સરયુ ગંગાના કાંઠાઓ ઉપર અનેક ઘાટ છે. એમાંનો એક ગુપ્ત ઘાટ, ત્યાં આગળ બધાય લોકો સ્નાન કરે છે. સરયુને કિનારે અપાર દેવ મંદિરો શોભી રહ્યા છે. અયોધ્યા એટલે અયોધ્યા, ત્યાં સ્વર્ગ દ્વાર આદિ આરાઓ છે જેનો ગને પાર આવે એવો નથી. જ્યાં આગળ રામચંદ્રજીના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરેલો છે એને સ્વર્ગ દ્વાર કહે છે. એ સ્વર્ગ દ્વાર ત્યાં આગળ અનેક આવા આરાઓ છે એના ગણે પાર આવે એમ નથી એમ સ્વામી કહે છે. સરયુ નદીમાં અનુપમ લક્ષ્મણ ઘાટ, સીતા ઘાટ, જ્યાં લક્ષ્મણજીએ દેહ છોડ્યો એ લક્ષ્મણ ઘાટ છે. ત્યાં સીતા ઘાટ પણ છે જેને સીતા કુંડ પણ કહે છે, જેમાં સીતાજીએ સ્નાન કરેલું છે. એની અંદર સ્નાન કરવાથી શરીરના રોગો દૂર થાય છે આવી માન્યતા છે. એ માન્યતા પ્રમાણે સુંદર ઘાટો ઉપર અનેક શ્રદ્ધાળુ લોકો સ્નાન કરે છે. સુંદર મોટો રામઘાટ છે, તેમજ શહેરમાં હનુમાનગઢી નામે હનુમાનજીનું મંદિર છે. હનુમાનગઢી જ્યાં ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં આવ્યા પછી અનેકા અનેક વખત, લગભગ અનેકા અનેક વખત કહેતા રોજ હનુમાનગઢીએ તો હનુમાનજીના દર્શન કરવા માટે જાય જ. એ મંદિરને 76 પગથિયા છે અને ઉપર ચડીને પહેલાં, બહુ વર્ષો પહેલાં ગુફાની અંદર એ હનુમાનજીની બહુ મોટી વિશાળકાય મૂર્તિ હતી અને એની અંદર હનુમાનજી સદાય બેસીને રામ જન્મભૂમિ જે છે એની રક્ષા કરે છે એવી માન્યતા છે. એ હનુમાનગઢી જે હનુમાનજીનું મંદિર છે, અયોધ્યાપુરીમાં રામ જન્મસ્થાન નામે પ્રસિદ્ધ સ્થળ ખૂબ જ સુશોભિત છે. અયોધ્યાની રામ જન્મભૂમિ, ભારતના તો બધા જ લોકો જાણે કે રામ જન્મભૂમિ એટલે શું, કારણ કે એના માટેના ઝઘડાઓ બહુ મોટા મોટા ને વર્ષોથી ચાલે આવે છે. એ રામ જન્મભૂમિ, એ રામ જન્મ સ્થાન બહુ પ્રસિદ્ધ છે. લક્ષ્મણ ઘાટને નજીક સુગ્રીવ ટીલા નામે એક પવિત્ર દેવસ્થાન છે. આ સિવાય બીજા પણ વિવિધ પ્રકારના દેવસ્થાનો અપાર છે. શ્રીહરિના પધારવાથી તેની હજારો હજાર ગણી શોભા વધી. આ બધા સ્થાનોની ઘનશ્યામ મહારાજ આવ્યા એટલે બહુ શોભા વધી ગઈ. અયોધ્યાપુરીની ચારે બાજુ દિવ્ય કિલ્લો છે, તેનો પ્રકાશ આકાશમાં વ્યાપી જાય છે. તુલસીદાસજીએ તુલસી રામાયણને વિશે શરૂઆતની અંદર જ અયોધ્યાનું વર્ણન કર્યું છે, એમાં અયોધ્યાનું વર્ણન કર્યું છે. ખૂબ સુંદર અયોધ્યા નગરીનું વર્ણન કર્યું છે. અહીં આધારાનંદ સ્વામી પણ એવું જ કંઈક એને અનુરૂપ અહીં વર્ણન કરતા લખે છે. એની આજુબાજુ કિલ્લાઓ બહુ દિવ્ય દેખાતા હતા, અગણિત એમાં બુરજ છે. ઉપરના ભાગમાં સોનાના કળશ મૂકેલા અનેક કાંગરાઓ છે. પ્રત્યેક બુરજના ઉપર તોપો ગોઠવેલી છે. શ્રીહરિ પધાર્યા ત્યારે તે તોપો ગરજી ઉઠી. પૂરજનોને તે બાબતે આશ્ચર્ય જણાવ્યું પછી ખબર પડી કે અયોધ્યામાં શ્રીહરિનું આગમન થયું છે. અયોધ્યાવાસી લોકોના મનમાં સહેજે જ આનંદ થયો. જ્યારે સૂર્ય અસ્ત થયો ત્યારે ઘેર ઘેર ધૂપ કર્યો અને સરયુ ગંગાને કિનારે ઘણા દીવાઓ પ્રગટ્યા. તે દીવાના પ્રતિબિંબ નદીના પાણીમાં પડતા હતા, તેથી એમ લાગતું હતું કે બધા દીવા માનો સરજુ ગંગામાં જ કર્યા છે. કિનારા ઉપર જે મોટી હવેલીઓ હતી તે બધી ઊંચે આકાશમાં પહોંચી ગઈ હતી. આ બધું વર્ણન છે, કવિ લખે, ઋષિમુનિઓ લખે, શાસ્ત્રો લખે, ત્યારે આમાં કહે કે હવેલીઓ હતી એ આકાશમાં પહોંચી ગઈ એટલે આકાશ સુધી અડી નહોતી ગઈ પણ બહુ ઊંચી હવેલીઓ હતી એમ, એને એમ સમજવું. તે હવેલીઓમાં ગોખ, હતારી, છજા, જાળિયા એ જે હતા એ બધા રમણીય રંગથી સજાવેલા હતા. તે સર્વના ઉપર દિવ્યોની પંક્તિ કરી હતી, તેની શોભા તો અત્યંત દીફી ઉઠી હતી. દરેક ભવન ઉપર સોનેરી વાવટા ફરકતા હતા, વાવટા ઉપર સોનાના કળશ હતા, તેથી તે અદ્ભુત શોભા ધરી રહ્યા હતા. આ બધું નગરનું વર્ણન, આપણને એમ થાય કે ભગવાનની વાતોમાં નગરનું વર્ણન સંતોએ કેમ લખ્યું હશે, પણ ભગવાનનો યોગ જેને જેને થાય એ બધું દિવ્ય થઈ જાય છે. આને સાંભળવા માત્રથી પણ, આને ઘનશ્યામ મહારાજનો સંબંધ થયો ને,
સંબંધ થયો જે નાશવંત વસ્તુઓ છે એનું વર્ણન શાસ્ત્રની અંદર વિસ્તારથી લખવામાં આવ્યું. એની પાછળનું કારણ એક જ છે કે આને ભગવાનનો સંબંધ છે અને અયોધ્યા નગરી એ તો પ્રસાદીની નગરી છે. અથર્વ વેદની અંદર અયોધ્યાને ઈશ્વરનું નગર કહ્યું છે, એની તુલના સ્વર્ગની સાથે કરેલી છે. સૂર્યવંશી રાજાઓની આ રાજધાની છે. અયોધ્યા એટલે મંદિરોનું શહેર છે, મંદિરોનું શહેર. એની અંદર ગલીએ ગલીએ નહીં ઘેર ઘેર મંદિર હશે. રામ સીતા અને લક્ષ્મણનું મંદિર, રામ સીતા અને લક્ષ્મણજીનું મંદિર ઘેર ઘેર હશે. 100 મંદિર તેમાં મુખ્ય ગણાય છે અને હજારોની સંખ્યામાં નાના મોટા બીજા મંદિરો છે. હિન્દુ, બૌદ્ધ, ઇસ્લામ અને જૈન ધર્મ એના અવશેષો ત્યાં મળી આવે છે. જૈનના 5 તીર્થંકરોનો જન્મ અયોધ્યામાં જ થયો છે એવી પણ વાત પ્રસિદ્ધ છે. સ્કંદ પુરાણની અંદર એવી વાત છે કે સુદર્શન ચક્રની ઉપર આ અયોધ્યા નગરી વસેલી છે. રામચંદ્રએ જ્યારે દેહત્યાગ કર્યો ત્યાર પછી અયોધ્યાની બધી પ્રજા વૈકુંઠની અંદર સીધાવી ગઈ હતી. ત્યારે રામચંદ્રજીના દીકરા કુશે વિશ્વામિત્રજીની સહાય લઈને ફરીથી અયોધ્યા નગરી વસાવી હતી. એ કાળાંતરે જ્યારે ઉજ્જળ થઈ ગઈ ત્યારે માલવપતિ વિક્રમાદિત્ય લશ્કર સાથે ત્યાં આવ્યો. ત્યાં ઋષિમુનિઓ દ્વારા એને આ રામચંદ્રજીનો રામ જન્મભૂમિનો મહિમા સાંભળ્યો અને આખી અયોધ્યા નગરીનું વર્ણન સાંભળ્યું એટલે એને ફરીથી અયોધ્યા વસાવ્યું અને રામ જન્મભૂમિ ઉપર એને મંદિર બનાવ્યું. ઘણી વખતે મંદિર નષ્ટ થયું છે. ઈસવીસન 1528માં બાબરના ઉમરાવ મીર બાંકીએ ત્યાં બાબરી મસ્જિદનો એક ઢાંચો ચણ્યો હતો, ત્યાંથી ચાલુ થઈ આ બાબરી મસ્જિદ. એને આવીને આ પહેલું પરાક્રમ કર્યું. ત્યાર પછીથી 76 વખત 1528થી 76 વખત યુદ્ધો થયા છે. રામ જન્મભૂમિ માટે જ ખાલી યુદ્ધો થયા છે. અલગ અલગ મુસલમાન શાસકો, છેલ્લે બ્રિટિશ શાસન આવ્યું ત્યાં સુધીમાં એના શાસનમાં 2 વખત, એમ થઈ ટોટલ 76 વખત ત્યાં ઝઘડાઓ થયા છે રામ જન્મભૂમિ માટે. અલગ અલગ જ્યારે જ્યારે મુસ્લિમ રાજાઓ આવ્યા ત્યારે એને પાછી ચડાઈ કરી, પાછા હિન્દુઓ સામે પડે, આમ લડાઈ ઝઘડા થતા ઇતિહાસોના પાને લખાયું કે 300,000 હિન્દુઓ મૃત્યુ પામ્યા છે રામ જન્મભૂમિ માટે અત્યાર સુધીમાં. ઈસવાકુ વંશના રાજાઓ અને દિલીપ રાજા એ અયોધ્યા નગરીના મુખ્ય રાજાઓ આવા થયા છે. ત્યાં આગળ તુલસી ચોરાદિક સ્થાનો પણ છે જ્યાં તુલસીદાસજીએ તુલસી રામાયણ લખેલું છે. ત્યાંથી અયોધ્યાથી 16 માઇલ દૂર દક્ષિણની અંદર ભરતજીએ જે રામચંદ્રજીની પાદુકા પૂજેલી છે એવું નંદીગામ, એ પણ ત્યાં આગળ છે. કનક ભવન આદિ પ્રસાદીના સ્થાનો પણ છે. પણ બધું જ કેટલા લાખો વર્ષ પહેલાંની વાતો એને એ રીતે સચવાયેલું આજે રહ્યું છે. એક વખત નષ્ટ થાય પાછું બનાવે, ત્યાં આગળ પાછું નષ્ટ થાય પાછું બનાવે, એમ હજુ પણ એ અયોધ્યા નગરી એવી ને એવી સચવાયેલી છે એવો એનો જૂનો બહુ મોટો મહિમા છે. ઈસવાકુ કુળના મનુ મહારાજે આ અયોધ્યા નગરી બાંધી હતી, આવું વાલ્મીકી રામાયણની અંદર પણ ઉલ્લેખ છે. 7 પુરીમાંની આ એક પુરી છે. એટલે હે રાજન, આના સમાન બીજું કોઈ ધામ નથી. મુક્તાનંદ સ્વામી કહે છે, અયોધ્યા જેવું કોઈ ધામ નથી. ક્યાંય ન હોય તેવા કોઈ રમણીય ભાતના દરવાજાઓ તેમાં હતા. સોનેરી બારણાઓ ઝગ ઝગ મગાટ કરી રહ્યા હતા. આ વચ્ચે મેં તમને થોડો પરિચય આપ્યો, હવે સ્વામી જે કહે છે એ બોલું છું. જ્યાં જેટલા દરવાજાઓ હતા ત્યાં દ્વારે દ્વારે સુંદર રીતે સજાવેલા ગજમોતીના તોરણ બાંધી દીધા હતા. દરવાજા ઉપર ઘણા ઊંચે સોનાના કળશયુક્ત નિશાન ફરકતા હતા. તેને જોતા થકા ભગવાન રામચંદ્રજીના નિવાસસ્થાનની પાસે આવ્યા. ધર્મ ભક્તિ રામ પ્રતાપજી ઘનશ્યામ મહારાજ સુવાસીની ભાભી અયોધ્યાના બજારમાં ચાલ્યા જાય છે. એમાં રામચંદ્રજીનું જે નિવાસસ્થાન છે ત્યાં આવ્યા. ભગવાન શ્રી વાસુદેવે જ્યાં જન્મ ધારણ કર્યો હતો તેનું તે સ્થાન છે. તેને લીધે જ અયોધ્યાપુરીને પવિત્ર કહેવાય છે. તે અનંત શોભાને ધારી રહી છે. રાજમાર્ગો અને અન્ય માર્ગની જે શોભા કરી હતી તેનો પાર પમાય તેમ નથી. માર્ગો વળાવીને પાણી છંટાવી દેવાયા હતા. તેમાં ગુલાલ કેસરને અબીર છાંટ્યા હતા, કારણ કે ઘનશ્યામ મહારાજ આવવાના હતા. દેવતાઓ કરી ગયા હતા બધું. તે માર્ગો ચિત્ર વિચિત્ર રીતે અનેક પ્રકારે શોભાવ્યા હતા, જે મુખથી કહી શકાય તેમ નથી. નગરમાં જેટલી હવેલીઓ હતી એ બધી 7 માળવાળી ઊંચી હતી. બોલો, એ જમાનામાં 7 માળની હવેલીઓ હતી અયોધ્યામાં, 7 માળની હવેલી. કૈલાસ પર્વતના જેવા બધા ભવન ઉજળા શોભતા હતા. આમ તો જોવા જાઓ ને તો પહેલાં જે બનાવ્યું હતું ને
પહેલાંના રાજાઓને જે પહેલાં આટલા સાધનો નહોતા ને આટલી ટેકનોલોજી નહોતી એ જમાનામાં જે બનાવ્યું છે એટલી મજબૂતાઈવાળું આજ આ ટેકનોલોજીમાં બનતું નથી. તમે જુઓ ને કેવા મોટા ઊંચા પહાડો ઉપર મહેલ બનાવ્યા હોય, કેવા મોટા પથ્થરો ચડાવ્યા હોય, આખા પથ્થરોના પહાડો કોતરીને મહેલ બનાવ્યા છે પૂર્વેના લોકોએ હાથ દ્વારા. લંડનની અંદર એક બહુ મોટું જે ચર્ચ છે, બહુ જૂનું, બહુ વર્ષોથી છે, બહુ જૂનું છે, પણ એટલા એટલા વજનદાર પથ્થરો એમાં ઊંચે મૂક્યા છે. બોલ્ટન બાજુ જતા આવે છે એના બધા ફોટા ને એ બધું જોવો. અહીં અમેરિકામાં હશે એવી હિસ્ટ્રીના ઘણા બધા સ્થાનો કે જે વખતે આટલી ટેકનોલોજી નહોતી તે વખતે લોકોએ એટલું કામ કર્યું છે. એટલે બુદ્ધિવાળા તો આજથી વર્ષો પહેલાં હતા, અત્યારે આપણે તો ખાલી ખોટા બુદ્ધિવાળા ગણાઈએ છીએ. નહીં તો આપણા કરતાં જાજી બુદ્ધિવાળા ને આ યુગના જે સંશોધકો એના કરતાં પણ જાજી બુદ્ધિવાળા યુગો પહેલાં થઈ ગયા છે. આ તો દિવસે દિવસે આમ તો બુદ્ધિ ઘટતી હોય એવું છે. સાત માળવાળી ઊંચી હતી હવેલીઓ બધી. કૈલાસ ગેરે કે શોભા જૈસી સબ ભુવન કી શોભા તૈસી પંક્તિ દ્વારે છઠ બાની સબ એકા પંક્તિ દ્વારે છઠ બની સબ એકા બરોબર દ્વાર બને અનેકા બરોબર દ્વાર બને અનેકા ચિત્ર વેચેત્ર કરી કે ભારી મોતી તરન બંધે સબ દ્વારી કણક કે સ્તંભ સબ ભુવન જે હા કણક કે સ્તંભ સબ ભુવન જે હા વિચિત્ર હી ભાતિ સમતે હા વિચિત્ર હી ભાતિ સમતે હા દધિ દૂધ બેચત કો ઉઠોરા ઘૃત સકર ગુડ હી બહોરા ફળ ફૂલ બેચા તહી પાના ફળ ફૂલ બેચા તહી પાના વસ્ત્ર શસ્ત્ર કે કિહા સમાના વસ્ત્ર શસ્ત્ર કે કિહા સમાના. બહુ ઊંચા ઊંચા ભવનો હતા, કૈલાસ પર્વતના જેવા બધા ભવન ઉજળા શોભતા હતા. એ બધા ભવન દોરીછટ પંક્તિબંધ એક સરખા હતા, ઊંચા નીચા નહીં, પહોળા એક પહોળું હોય ને એક હાંકડું હોય એવું નહીં, અનેક અનેક એક સરખા દરવાજા બનાવ્યા હતા. બધાએ ઘરને દરવાજા એક સરખા. આજે પણ લંડનની અંદર આવો રૂલ્સ છે. લંડનની અંદર તમારે મકાનને રિનોવેટ કરવું હોય તો બહારના એલિવેશનને તમે બદલી ન શકો, એવું ને એવું જ રાખીને તમારે એ ખરખું જ દેખાય. તમે લંડનની અંદર જુઓ તો લગભગ મકાનો હવે બદલાયું હોય તમને ખબર ન હોય, કારણ કે અમે તો ક્યારેક જ ફરતા હોય, પણ લગભગ તમે જુઓ તો એક સરખા જ મકાનો, બધા જ મકાનો એક સરખા હોય. ભલે ભલે બે મકાનનું એક મકાન કર્યું હોય, પણ તમે બહારથી જુઓ તો એક પણ મકાનનો દરવાજો, બારી, રચના, ઊંચાઈ લંડનની અંદર એક સરખા છે, એક સરખા. ત્યાંનો રૂલ્સ છે, બહારનું તમે કશું જ બદલી ના શકો એલિવેશન. ક્યાંક ક્યાંક તો એવું પણ છે કલર પણ ના બદલી શકો તમે, અંદર ગમે તે કરો પણ બહારનું ના બદલી શકાય. એમ પહેલાંના અયોધ્યાના રાજાઓ એવો નિયમ બનાવ્યો હશે કે બધું એક સરખા જ ભવનો, બધી પ્રજાએ ભેગા થઈને નક્કી કર્યું હોય કે એક સરખું બધું દેખાય, એટલે એક સરખા ભવનો બધાયના હતા, એક સરખા દરવાજા હતા. ચિત્ર વિચિત્ર રીતે તૈયાર કરેલા મોતીના તોરણ હરેક દરવાજે બાંધ્યા હતા. પ્રત્યેક ભવનના સોનાના સ્તંભ ચિત્ર વિચિત્ર રીતે શણગારેલા એક સરખા હતા. રંગબેરંગી છજાઓ એક સમાન હતા. વિવિધ પ્રકારના કાચના દીવાઓ પ્રગટાવ્યા હતા. રાત પડી ગઈ છે એટલે બધી જ દુકાનો અલગ અલગ વિભાગે કરી હતી, તેની શોભા પણ અથાગ હતી. હવે દુકાનોની શોભા આવે છે. આવું મોટું નગર હોય તો દુકાનો જોઈએ ને કોઈ લેવાવાળા. કોઈ સ્થાને દહીં અને દૂધ વેચાતા હતા. હા, દહીં દૂધ ભેગા પછી મસાલો ના હોય, ખાલી દહીં દૂધ જ વેચાય.
ક્યાંક ઘી સાકર ને ગોળ પુષ્કળ પ્રમાણમાં વેચાતા હતા, ક્યાંક ફળ ફૂલ અને પાન વેચાતા, તો કોઈક જગ્યાએ વસ્ત્ર ને શસ્ત્રોનો સામાન વેચાતો, ક્યાંક કપડાં વેચાતા અને ક્યાંક શસ્ત્રો પણ વેચાતા. જરૂર પડે તો ચાલે. કોઈક સ્થાને ભાજન ભૂષણ વિવિધ પ્રકારા કોઠોર બેચાતય પારા માનક મોતી હીરા જો માનક મોતી હીરા જો દોકાન જવેરી કી રહે સો દોકાન જવેરી કી રહે સો. કોઈ સ્થાને તો વિવિધ પ્રકારના ઠામડા એટલે વાસણો વેચાતા હતા, તો ક્યાંક અનેક જાતના અપાર આભૂષણો વેચાતા હતા. કોઈક સ્થળે માનેક મોતીને હીરાને વેચનારા ઝવેરીઓની પણ દુકાનો હતી. અયોધ્યા આવું હતું, કાંઈ ગોતવા બહાર જવું ના પડે, બધું જ મળી જાય ત્યાં, એવી નગરી હતી. માર્ગો ઉપર શણગારેલા હાથીને ઘોડા તો લગાતાર આવતા જતા રહેતા. બોલો, કેટલા ઘોડાને કેટલા હાથી અવર જવર સતત અયોધ્યામાં કરતા. સુખપાલ ઘનશ્યામ મહારાજને તો મજા પડી ગઈ. છપ્પયામાં તો કાંઈ આવી દુકાનો હતી નહીં, છપ્પયામાં કાંઈ આવા હાથી ઘોડા હતા નહીં દોડાદોડી કરવાવાળા. અને અયોધ્યા જોયું, એક તો શાંત શહેર, એમાંય રામ જન્મભૂમિ એટલે બધી પ્રજા બહુ પાછી સરસ ધાર્મિક આની અંદર આગળ આવશે, એટલે રહેવું હંમેશા ગમી જાય. અને એવી જગ્યાએ જ રહેવું જોઈએ જ્યાં નગરમાં બધું મળી રહે. અત્યારે તમે બધા અહીં આગળ રહેવા જાઓ તો સૌથી પહેલાં જો કે છોકરાઓની સ્કૂલ ક્યાં નજીક છે, સારી સ્કૂલ ક્યાં છે, સારી કોલેજ ક્યાં છે. ગૃહસ્થ આશ્રમમાં છો, બધું જોવું જ પડે, એમાં વૈરાગ ના રાખાય કે આપણે તો જ્યાં હોય ત્યાં. બધું તમારે જોવું પડે, કયા શહેરની અંદર ને કઈ જગ્યાએ બધું સારી રીતે બધી વ્યવસ્થાઓ મળી જાય છે, સ્કૂલ બસ મળી જાય છે, બધું જોઈ અને એવા ટાઉનમાં ઘર લો, એવા શહેરમાં ઘર લો, એ યોગ્ય છે, એ ખોટું કાંઈ નથી. માર્ગો ઉપર શણગારેલા હાથીને ઘોડા લગાતાર આવતા જતા રહેતા. સુખપાલ મ્યાણાને રથ તો માર્ગો પર દોડતા હોય તેવું દેખાતું. અનેક પ્રકારના રસ ભરેલા અન્ન, વિવિધ પ્રકારના શાક પણ વેચાતા હતા. તાજા તાજું શાક હોય તો મળે ને, એ તો અહીંના સ્ટોર જેવું નહોતું. પાંચ દિવાસી આવે, હા પાંચ દિવાસી આવે. અહીં તો રીંગણ ચડાવવા હોય તો સોડા નાખવો પડે. જો તમારે મોટું શાકોત્સવ કરવો હોય ને, અમે શાકોત્સવ કરવા જ્યોર્જિયા ગયા, જ્યોર્જિયાના ભક્તો કે શાકોત્સવ કરીએ, હવે એટલાન્ટાથી રીંગણ લાવવાના હોય ને, જ્યોર્જિયા મેકનની અંદર ઠેક રીંગણ પહોંચાડવાના હોય, હવે એટલાન્ટા મોટા શહેરમાં આવે અઠવાડિયા પહેલાં, એમાં ભગવાનના ભક્તો પાસે જ્યારે ગયા હોય ત્યારે લાવ્યા હોય, પછી કે આને ચડાવો સંતો શાક બનાવો, પછી સોડા નાખીને બનાવ્યું શાક. અનેક પ્રકારના રસ ભરેલા એટલે તાજું શાક મળતું હોય એવા નગરમાં રહેવું. હલવાઈ મેવા મીઠાઈ ને વિવિધ પાક બનાવીને વેચાતા હતા. બધી સરસ મજાની મીઠાઈઓ પણ ત્યાં વેચાતી હતી. ગાંધી મોદી મનિયાર અનેક પ્રકારના નાનાવટી નપાર માળી હા ફૂલહાર પણ મળતા હતા. ઠાકોરજી હોય સંતો આવે ત્યારે ગોતવાના જવું પડે, ફૂલહાર પણ મળતા હતા. તંબોડી ધોબી સાડવી પોતપોતાનો ધંધો કરવા બેસતા હતા. કેટલું સરસ એમ, સંતોએ કેટલું ઝીણું ઝીણું બધું જ લખ્યું છે, એક પણ વસ્તુ બહાર ગોતવા ના જવી પડે. બોલો, એવી અયોધ્યા નગરી. દુક્કડ સરોદ અને સિતારાદી વાજિંત્ર વગાડીને ગવૈયા કલાકારો ગાન તાન ને સ્વરને નિયમ મુજબ એક કરી રહ્યા હતા. વાજિંત્રોની પણ દુકાનો હતી, વાજિંત્રોને વગાડવાવાળા પણ હતા ને ગાવાવાળા પણ હતા ને શીખવાડવાવાળા પણ હતા. એ બધાય સરસ મજાનું ગાન કરી રહ્યા હતા, દુક્કડ વગાડી રહ્યા હતા. આવું શહેર સરસ શોભતું હતું. અરે કોઈ સ્થળે તો વિપ્રો વેદોનો અભ્યાસ કરતા હતા, બ્રાહ્મણો પણ હતા આવા પવિત્ર, વેદોનો અભ્યાસ કરતા હતા. આ સંપૂર્ણ શહેર કહેવાય. આ જે વર્ણન સ્વામીએ લખ્યું છે, આ પ્રકારનું ગામ હોય, આ પ્રકારનું શહેર હોય, આ પ્રકારનું રાજ્ય હોય, એ સંપૂર્ણ કહેવાય, સંપૂર્ણ કહેવાય. અયોધ્યા નગરી તો એવી છે ભાઈ, સૂર્યવંશીઓની છે, રામચંદ્ર ભગવાનની નગરી છે. કોઈ સ્થળે વિપ્રો વેદોનો અભ્યાસ કરતા તો ઠેકાને ઠેકાને બાળકો ઉલ્લાસ આનંદથી ભણતા હતા. ક્યાંક ક્ષત્રિયોની સભા સોંપતી હતી તો કોઈ જગ્યાએ વૈશ્રો વેપાર કરતા હતા. ક્યાંક બધા ક્ષત્રિયો ભેગા થયા હતા કે ગમે ત્યારે દેશની રક્ષા માટે અને રાજ્યની રક્ષા માટે જરૂર પડે તો શસ્ત્રો લઈને ઉતરી પડે, એવા પણ આખો સમાજ બેઠેલો હતો. વૈશ્યોની પણ સભા હતી. ક્યાંક શૂદ્રો સેવા કરતા હતા. આમ ચારે વર્ણનો ધર્મ ત્યાં હતો. કોઈક સ્થળે અખાડામાં મલ કુસ્તીઓ પણ કુસ્તીની કલાઓને પેશ કરાતા હતા. લો અખાડા હતા મલ્લા.
જે જે વેચાવ વસ્તુઓ કહેવાતી હોય તે પ્રત્યેકની અલગ અલગ દુકાનો હતી અને તેને લીધે બજારો બધી શોભતી હતી. અત્યારે તો મેગા સ્ટોર થઈ ગયા, એક જ સ્ટોરમાં બધી જ વસ્તુ મળે, ફ્રીજે મળે ને ચંપલે મળે ને શાકભાજી મળે ને અનાજે મળે, ઇન્ડિયામાંય થઈ ગયા. હવે એક સ્ટોરમાં જાઓ એટલે બધું લઈને બહાર નીકળો, કાંઈ તમારે બહાર ગોતવા નહીં જવાનું, એવું થઈ ગયું છે. પણ પહેલાં તો એક એક વસ્તુની એક એક દુકાન હતી, એને લીધે બજારો બધી શોભતી હતી, એને લીધે જ તે નગરી હતી, એ નગરી અતિ શોભા ધરી રહી હતી. પાછા એ શહેરની અંદર ખાલી દુકાનો એકલી નહોતી, સાધુઓ પણ હતા. વિતરાગે રહત વારન પારા, રામ ઉપાસી ત્યાગી ત્રિય વારા, ધર્મસલા મંદિર હરિ કેરા, ધર્મસલા મંદિર હરિ કેરા, શોભી રહે પુર માહી ગનેરા, શોભી રહે પુર માહી ગનેરા, પુષ્પ ચાંદન કરી કે જેહી, ચોક વિવેદ છાંટે હે તેહી, દેવ સરીખે જાન દેખાવે, દેવ સરીખે જાન દેખાવે, નિત્ય ગંગા મે સબ હુનાવે, નિત્ય ગંગા મે સબ હુનાવે, પુષ્પ ચંદન કરી કે જેહી. અયોધ્યામાં અપાર વિતરાગી સાધુ રામના ઉપાસક હતા. આજે પણ અયોધ્યામાં મોટા મોટા આશ્રમો સાધુઓના છે, મોટા મોટા અખાડાઓ છે. અયોધ્યાની અંદર અનેક સાધુઓ રામચંદ્રજીના ઉપાસક હતા, કેટલાક ત્યાગી પણ હતા અને કેટલાક ગ્રહસ્થ સાધુ પણ હતા. ગ્રહસ્થ સાધુ હોય, ધર્મશાળાઓ અને મંદિરો નગરમાં ઘણા જ શોભતા હતા. દરેક ચોક ચંદન અને પુષ્પોથી વિવિધ રીતે છંટાતા હતા. સમગ્ર નગરવાસી લોકો સરયુ ગંગામાં સ્નાન કરતા હતા. ઓહો, આખું ગામ સરયુ ગંગામાં નહાતું હોય આવી પવિત્ર નદીમાં. એ શહેર કેવું હોય આમ ખાલી કલ્પના કરો ને, આમ ખાલી જોઈએ તો એ લાગે કે આવા શહેરની અંદર, આવા ગામની અંદર રહેવા જેવું. આજથી વર્ષો પહેલાં ગામડાઓની સ્થિતિ કેટલી સુંદર હતી. હવારની અંદર એ ગાયો ભેંસોનું ધણ છૂટે, સાંજે આવતું હોય, ધૂળની ડમરીઓ ઉડતી હોય, મંદિરોની અંદર ઘંટનાદ થતો હોય, સંધ્યા આરતી થતી હોય, સવારની અંદર ઘંટનાદ થતો હોય, પ્રભાત ફેરી નીકળતી હોય, સવારની અંદર બધાએ સ્નાન કરીને પૂજાપાઠ કરીને મંદિરે જતા હોય, મંદિરે જઈને એકાબીજાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ આમ કહી અને પછી ભગવાનને ધરાવેલો નાસ્તો કરતા હોય, છોકરા સ્કૂલે જતા હોય, પુરુષોની નોકરીએ કે ખેતી કરવા જતા હોય, એ ગામડાનું જે વાતાવરણ, એ આજથી વર્ષો પહેલાં પણ બહુ શાંતિવાળું હતું. હવને એમાં સુખ રહેતું. આપણી આ જે ફાસ્ટ લાઈફ થઈ છે ને, એ ફાસ્ટ લાઈફ તો અથડામણવાળી જ છે, કાંઈ લેવાની, સેન્ડવિચ બાંધી નથી ને ભાગ્યા નથી, એવી લાઈફ થઈ ગઈ છે આપણને. આમ ભલે શાંતિ જેવું છે, પણ જ્યારે એ વર્ષો પહેલાંનું જે વાતાવરણ, એ જે આપણે અનુભવ્યું છે, એને આપણે જ્યારે આમ ખાલી આમ થોડી સ્મૃતિ કરીએ ને, તો એમ લાગે કે એ જબરજસ્ત રમણીય વાતાવરણ હતું. દરેકને સુખ હતું. આટલી ટેકનોલોજીનો વિકાસ નહોતો ત્યારે, આટલી વિકૃતિઓ પણ નહોતી. આજે 100% ટેકનોલોજી વિકસી છે તો આપણે સત્સંગનો લાભ જાજો લઈ શકીએ છીએ, એ વાત બહુ સાચી છે. પણ એ વાત પણ બહુ સાચી છે કે આ ટેકનોલોજીનો લાભ આપણે સત્સંગ માટે લઈ શકીએ છીએ, એની સામે આ ટેકનોલોજીએ વિકૃતિઓ પણ સમાજમાં એટલી જ વધારી છે, એટલી જ વધારી છે. માણસના મગજને એટલું જ બગાડ્યું છે. આજે ગામડાનો કોઈ ખેડૂત હોય, એનું મગજ ક્યારે બગડે કહો? પહેલાંના બાપાઓ અને પહેલાંના એ ભાભલાઓ, એને કહેશે આવી કોઈ ટેકનોલોજી નહોતી ત્યારે એને મૂર્તિઓ સિદ્ધ કેવી રીતે કરી લીધી? કોઈ આઈપેડ નહોતા, કોઈ આઈપોડ નહોતા, કોઈ કેમેરાઓ નહોતા, એને મૂર્તિઓ સિદ્ધ થઈ ગઈ, અખંડ વૃત્તિ રાખવાવાળા થઈ ગયા કેવી રીતે થઈ ગયા? એને સાધુઓ 6 મહિને ભેગા થતા તો પણ એને આમ એના ચહેરા ઉપર સતત સત્સંગની રોણક રહેતી. એ રોણક ક્યાંથી રહેતી? કારણ કે આ વિકૃતિવાળો યુગ નહોતો. ત્યારે જેટલું થતું એ બહુ પાક્કું થતું, અને અત્યારે તો કેવું છે, દૂધ બરાબર જાડું
હાફ એન્ડ હાફ મળતું ચોક્કસ થઈ ગયું છે, પણ નાડીઓ બ્લોક થતી થઈ ગઈ છે, પી ના શકાય. પહેલાંના બાપાઓને હાફ એન્ડ હાફ મળતું નહોતું, પણ એ તમારે ભેંસને ઉકાળીને, અરે ભેંસના દૂધને ઉકાળીને એનું જાડું દૂધ બનાવે અને એને પી જાય ને, બે તાંહડી ભરીને તો એ પચી જતું હતું. અને અત્યારે આપણે એક વાટકી પીએ તો એ આપણી નાડીઓ બ્લોક થઈ જાય. કારણ એ છે, અત્યારે યુગ જ એવો થઈ ગયો છે. પણ એ પહેલાંનું બહુ સરસ હતું એમ આપણે અત્યારે એના વખાણ કરવા જ રહ્યા. આપણને અત્યારે જો એવામાં રાખવામાં આવે તો આપણને ગમે નહીં, આવે કાર્પેટો ઉપર રહેતા થયા, આવા દેશોમાં રહેતા થઈ ગયા, એટલે આપણને હવે ગમે નહીં એ ધૂળની ડમરીઓ. પણ એ બહુ સરસ વાતાવરણ હતું જ્યારે દીવાઓ પ્રગટાવવામાં આવતા દિવાળી ઉપર. અત્યારે તો એ આર્ટિફિશિયલ થઈ ગયું, આમાં દીવડાઓ પહેલાં લાઇટો મૂકી દે એટલે દિવાળી, તે લાઇટ જેવી દિવાળી થાય, તે જેવી લાઇટની દિવાળી એવી આપણી દિવાળી થાય. એ ઘીના અને તેલના કોળિયા પૂરે, એનાથી પ્રકાશ થાય, લાઇટો જાઈને ફાણસ ઉપર વાંચતા હોય, એ બધો યોગ ઘણી વખત બહુ શાંતિવાળો હોય છે એવું લાગે જોતા. જેમાં સુખ હોય છે એ આજની આ ફાસ્ટ યુગની અંદર કદાચ એટલું સુખ નહીં હોય એવું હું વિચારું છું. પછી તો બધાની પોતપોતાની માન્યતાઓ હોય, પણ અયોધ્યા નગરીનું વર્ણન આવ્યું એટલે મને એ વર્ણન બધું યાદ આવી ગયું. થોડું રામના ઉપાસક હતા, તેમાં કેટલાક ત્યાગી હતા. દરેક ચોક ચંદન અને પુષ્પોથી વિવિધ રીતે છંટાતા હતા. સમગ્ર નગરવાસી લોકો સરયુ ગંગામાં સ્નાન કરતા હતા, એને લીધે તેઓ દેવના જેવા સોહામણા દેખાતા હતા. આવી નદીઓમાં, પવિત્ર નદીઓમાં નહાતા હોય એટલે દેવ જેવા થઈ જાય, દેવ જેવા થાય. પવિત્ર જળમાં સ્નાન કરે રોજ તો દેવ, પાછા મહિમાથી નાહી તો હા, બાકી કંઈ બધા દેવ જેવા નથી થતા. મેં કીધું ને મોટા મોટા તીર્થોમાં જઈએ ને યુપીમાં તો આપણને વૈરાગ્ય થઈ જાય, કંઈ ફરી આવવું કે કેમ. એવા તમને ત્યાં આગળ રહેતા પૈસાની પાછળ લોભી માણસો મળી જાય. કેટલી વાર ગંગામાં નહાતા હોય ને કેટલી વાર સરયુમાં નહાતા હોય પણ એને કાંઈ ફેર ના પડે. એને રમણ રેતીમાં કરોડ વખત આડોટે તોય ફેર ના પડે. ગધેડો ગંગામાં નાહી તો શું થાય, કાંઈ ના થાય. આ તો મહિમાએ યુક્ત સ્નાન કરે એટલે દેવ જેવા શોભતા. મંદિરોમાં રામ લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ હોય ત્યાં નિત્ય દર્શન કરવા માટે નરનારી બધા ઘણા જ ઉત્સાહથી જતા હતા. આખું ગામ ભગવાનના મંદિરે જતું હોય કેવું સરસ લાગે. આપણું આવું મંદિર હોય ને મંદિરની આજુબાજુમાં એ હરિભક્તોના જ ઘર લાગટ હોય, અહીંથી બાજુમાંથી શરૂ કરે તો લાગટ આખું આ રેરિટન હરિભક્તોથી ભરેલું હોય, આમ શરૂ કરે બધે હરિભક્તોથી ભરેલું હોય તો કોઈ જાતનું વાયોલેશન આવે ક્યારેય મંદિરને, ક્યારેય ના આવે. ને મંદિર હવાર હાંજ ભરેલું રહે, લો હવાર હાંજ ભરેલું રહે. એટલે જે ભક્તોથી નજીક અવાય ને નજીક જતું રહેવું, જ્યાં જ્યાં મંદિરથી નજીક જતા રહો એટલે મંદિરની અંદર પછી હવાર હાંજ જવાય. અઘરું તો છે, શ્રદ્ધા તો બહુ જોઈએ, શ્રદ્ધા વિના તો નથી અવાતું, શ્રદ્ધા જોઈએ. નહીં તો ભલે ને 5 જ મિનિટ હોય તોય ઠંડી લાગે, બરફ પડે, ઘણી પ્રકારના મગજમાં વાતાવરણ થાય. બહારનું વાતાવરણ તો પછી છે પણ આ મગજની અંદરના વાતાવરણ છે એને બદલવું બહુ અઘરું છે. બહારનું વાતાવરણ તો બદલાઈ જાય, ટેમ્પરેચર અપ જાય ડાઉન જાય એટલે, પણ મગજનું વાતાવરણ ના બદલાય. સમર આવે તો કે અત્યારે તો થાક લાગ્યો છે, વિન્ટર આવે તો કે ઠંડી પડી છે, તો મંદિર જવાય ક્યારે? જશું વીકેન્ડની અંદર, કોઈ 15 દિવસે, કોઈ વરી 25 દિવસે, કોઈને મહિનો, જેવી જેની અંદર માઇન્ડની કેપેસિટી એવું થાય. પણ અયોધ્યાના નિવાસીઓ તો રોજ ભગવાનના મંદિરે જાય છે ભાઈ. મંદિરમાં જ્યારે આરતી થાય, આરતી હોવત જેહી વારા, ગડિયાલે કરત જનકારા, તિહા અખંડ ઓછવ રહે છાઈ, તિહા અખંડ ઓછવ રહે છાઈ, જાંજ મૃદંગ શંખ બજત રહાઈ, જાંજ મૃદંગ શંખ બજત રહાઈ, આરતી હોવત જેહી વારા. મંદિરમાં જ્યારે આરતી થાય ત્યારે ઝાલરના ઝનકારા થતા હતા, જાંજ મૃદંગ અને શંખ ધ્વનિ ગુંજતો હોય, તેમજ અખંડ ઉત્સવ થતો હોય છે. તમે જો બહુ વિચારશો ને, અનુભવમાં પણ એવું દેખાય છે અને આપણે આમ થોડું જાણીએ ને તોય આપણને એવું લાગે કે જૂના
મંદિરો જે હતા ને લાકડાના પાટડાની અંદર જે મંદિરો હતા ને એ મંદિરો પાડીને જ્યારથી પાક્કાને બહુ શિખર બંધ બહુ મોટા મોટા મંદિરો બનાવવામાં આવ્યા છે ને, જે જે ગામમાં જ્યાં બનાવવામાં આવ્યા હોય ત્યાં, અનુભવી વ્યક્તિને એવું લાગશે કે જ્યારે લાકડાના પાટડાના મંદિરો હતા અને એમાં જે અમને સુખ આવતું અને એની અંદર જે બેસીને ભજન થતું એ આરસના મંદિરો થયા પછી એટલી સુખ શાંતિ નથી રહેતી એવું એના આગલા મંદિરના અનુભવી માણસ હોય ને એને લાગશે. ઓલા મંદિરોમાં જેટલી સુખ શાંતિ, ભલે એમાં સગવડો ઓછી હતી, ટ્યુબલાઇટો ઓછી હતી, એની અંદર ભલે બીજું કંઈ નહોતું પણ બહુ સુખ થતું હોય, એ પદ્ધતિ એવી હોય, અને જ્યારથી બધું આર્ટિફિશિયલ થવા લાગ્યું ત્યારથી એ સુખ શાંતિ બધું જતું રહ્યું. અને કેટલાય ઝઘડાઓ, મોટું મંદિર થાય પછી ઝઘડા ચાલુ થાય, નાનું મંદિર હોય, લાકડાના પાટડાનું મંદિર હોય, કાચું હોય, એ પ્રસાદીની નાની મૂર્તિઓ હોય, ત્યાં સુધી કાંઈ ના હોય, અને જેવું શિખરબંધ થયું, આરસનું થયું, એટલે બધું જ ચાલુ ત્યાં આગળ. કહેવાનો અર્થ એ છે, પહેલાંનું જૂનું હોય એ અર્કને જાળવી રાખવો બહુ જરૂરી છે, સતત સંભાળી રાખવું પડે, કે ભલે આ યુગ પ્રમાણે આપણે ચાલીએ પરંતુ ભાવ તો પૂર્વેના ભક્તો જે કરીને ગયા છે એ જ ભાવથી સત્સંગને, એ જ ભાવથી મહારાજને, એ જ ભાવથી સંતોને, એ જ ભાવથી ભક્તોને જોવાના છે ને અનુભવવાના છે, તો જ એ સુખ આપણી પાસે રહે, નહીં તો મંદિરો મોટા થતા જાય પણ સુખ બધું લૂંટાતું જાય, સુખ લૂંટાતું જાય. આ અયોધ્યાની અંદર મંદિરોની અંદર જ્યાં જ મૃદંગને શંખનો ધ્વનિ ગુંજતો તે અખંડ ઉત્સવ થતો હોય ને એવું લાગ્યા કરતું. તે મંદિરોમાં ભેરી, તુરાઈ, રણસિંગા, નોબત, દુદુંભી અખંડ વાગતા રહેતા, વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા રહેતા હોવાથી અયોધ્યાપુરીનું આકાશ ગાજતું રહેતું હતું. શ્રી હરિપ્રસાદજી અને પ્રેમવતી દેવી બજારમાં ચાલ્યા જતા હતા અને પોતાના પુત્રોને શહેરની શોભા બતાવતા હતા. પ્રેમવતી માતા ચાલ્યા જાય ને ઘનશ્યામને બતાવે, ઘનશ્યામ જો આપણે હવે અહીં રહેવાનું છે, ઓલો રામઘાટ, આ લક્ષ્મણઘાટ, આ ગુપ્તઘાટ, આ કનકભવન, આ કોપભવન, આ રામ જન્મભૂમિ, આવા બધા અલગ 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 જે જે મંદિરો ને જે જે સ્થાનો છે પોતાના પુત્રોને ધર્મ અને ભક્તિ બતાવે છે, કહેતા આપણને શીખવાડે છે, આપણે પણ આપણા પુત્રોને લઈ અને ઇન્ડિયા ભારતની અંદર 2 વર્ષે 3 વર્ષે એક વખત તો જવું જ જોઈએ. ઘણાના તો છોકરા 5 વર્ષના હોય ત્યારથી માંડીને 20 વર્ષ સુધી ક્યારેય ઇન્ડિયા લઈ જ ના ગયા હોય, પછી 21-22 વર્ષના થાય પછી કે હાલો વરતાલ દર્શન કરવા, હાલો લોયા દર્શન કરવા, ઓલા છોકરા કે અમર નથી આવું, મને ઇન્ટરેસ્ટ નથી. કેમ? કારણ કે તમે એને 2 વર્ષે કે 3 વર્ષે ઇન્ડિયા લઈ જ ના ગયા. લઈ જવા જોઈએ પોતાના બાળકોને બાળપણની અંદરથી જ, આગળ અમને આવશે આગલા તરંગોમાં કથા, પણ આ શું શીખવાડે છે? ધર્મને ભક્તિ અયોધ્યાની અંદર રહેલા તીર્થસ્થાનોનો પરિચય પોતાના બાળકોને આપે છે, એમ તમે પણ તમારા બાળકોને આપણા તીર્થોનો પરિચય આપો, એના ફોટા બતાવો, એના વિડીયો બતાવો, અને 2-3 વર્ષે 4 વર્ષે તમારી સ્થિતિ, તમારી કેપેસિટી, તમને અનુકૂળતા એ મુજબ એને ભારત લઈ જાઓ, ત્યાં લઈ જઈ આપણા પ્રસાદીના સ્થાનો, આપણી સંસ્કૃતિ, આપણા આપણા જે જે પ્રસાદીની વસ્તુઓ મહારાજની એ બધું બતાવો, એને એનો મહિમા સમજાવો, એના મગજમાં એ ફિટ કરો, એ આપણને સમજાવે છે, શીખવાડે છે. આ ધર્મને ભક્તિ શીખવાડે છે કે આવી રીતે પોતાના બાળકોને બધું બતાવવું જોઈએ, એનો મહિમા સમજવો જોઈએ, પણ પહેલાં આપણે સમજવો પડે, પછી એને સમજાવાય. આપણને જ ખબર ના હોય કે પંચાળામાં મહારાજે શું કર્યું તે તો બહુ મોટો પ્રોબ્લેમ. એટલે ક્યારેક તીર્થયાત્રા કરવા જઈએ ને ત્યારે સંતો પાસેથી બધી માહિતી લઈ અને તીર્થયાત્રા કરવી જોઈએ. એટલે જ હું વારે વારે કહું છું કે જ્યારે તમે ભારત જાઓ ત્યારે ભારતમાં તમારા વ્યવહાર પ્રસંગે ગયા હો પણ 1 અઠવાડિયું તો તીર્થ માટે રાખો, 4 વીક લઈને ગયા હો તો 1 વીક તો ભગવાનના તીર્થયાત્રા માટે રાખવું, તમે 1 વીક લઈને ગયા હોય તો 2 દિવસ રાખો, પણ 4થો ભાગ તો ભગવાનનો રાખીએ, જાજો ના રાખીએ તો કાંઈ નહીં, પણ 4થો ભાગ તીર્થયાત્રા માટે અવશ્ય મેવ રાખવો અને પ્રસાદીના સ્થાનોમાં જવું, પોતાના પુત્ર અને પુત્રીને એનો મહિમા સમજાવો, લઈ જવા ત્યાં આગળ લઈ જવા. હા, એટલું તમારે જોઈ લેવું કે જ્યારે તમે દીકરા દીકરીઓને ભારતના તીર્થોમાં લઈ જાઓ ને ત્યારે એને રહેવાની અને જમવાની વ્યવસ્થા ત્યાં કેવી છે, એ પ્રમાણે એની વ્યવસ્થા કરવી જેનાથી એને વૈરાગ્ય ના થાય.
કોક તીર્થમાં તમે લઈ ગયા ને બાથરૂમ હરખું ના હોય તો એ ફરી નહીં આવે તમારી જોડે. એટલે એ તમારે જોઈ લેવાનું કે એને અનુકૂળ ક્યાં આવશે. તો એ તીર્થમાં દર્શન કરાવીને એનો રાત વાસો ત્યાં ના રાખવો, બીજે લઈ જવો તો ફરી આવે, નહીં તો પાછો વૈરાગ થઈ જાય કે ફરી નહીં આવું. એ બધું આયોજન આપણે કરવાનું હોય, પણ એને તીર્થોનો મહિમા સમજાવવો બતાવવો જરૂરી છે. હરિપ્રસાદજીને પ્રેમવતી દેવી બજારમાં ચાલ્યા જતા અને પુત્રોને શહેરની શોભા બતાવતા. હા, નાના છોકરાઓને બતાવે ને અત્યારે બધા ફરવા લઈ જાય ખરા, આઈલેન્ડ પર, અલાસ્કા, ક્રુઝમાં દરિયાની અંદર માછલાને મગર જોવો, પછી માછલાને મગર જેવા થાય ફાડે કોને, આપણને જ ફાડે. હા, લઈ જાય ઝૂમાં, ચાલ બેટા તને વાઘને સિંહ બતાવું. ના, એ બતાવવું જોઈએ, એની અમારી ના નથી, જવું જોઈએ. છોકરાઓને તમારે અહીંયા આગળ ઘણા બધા ભગવાનના ભક્તો હોય છે, વર્ષમાં એક વખત પોતાના દીકરા દીકરીઓને લઈ અને એવા અલગ અલગ સ્થાનોમાં ફરવા જતા હોય જાઓ. ક્યારેય પણ એ પહેલાંના જમાનાનું બંધ કરીને તમે ડબ્બામાં છોકરાને પૂરી દો તે સ્પ્રિંગ છટકે, જાવું જોઈએ. જાઓ, વર્ષમાં એક વખત તમે જ્યાં જાઓ ત્યાં જાઓ, પૂજા લઈને જાઓ, ઘરેથી ડેબરા બનાવીને જાઓ ને માનસી કરો ને આરતી બોલો, ચેષ્ટા બોલો, અને તમે ક્રુઝમાં ફરો, અલાસ્કાના બરફમાં ફરો, બરફની પાટો પર ઊંઘી જાઓ, નો પ્રોબ્લેમ. પણ 2-3 વર્ષે એક વખત તીર્થોમાં પણ જાઓ, મંદિરોની અંદર પણ જાઓ, એવી તીર્થયાત્રા પણ કરો બાળકોને લઈને, એ પણ જરૂરી છે. ધર્મને ભક્તિ આખું શહેર બતાવે છે. હારમાં મણી ચમકે તેમ નગરમાં ચમકતા દીવાઓની અદ્ભુત શોભા હતી. તેમાં પ્રકાશમાં નાની ગલીઓમાં અને મોટા માર્ગો ઉપર અપાર મનુષ્યો જતા આવતા હતા. એમાં રામઘાટ દેખ્યો, સમગ્ર શહેરની શોભા જોઈ, આખું શહેર જોયું. પછી બરહટ્ટા નામે શાખાનગરમાં આવીને ત્યાં જોયું. બરહટ્ટાનગર જે અયોધ્યાનું શાખાનગર છે, બહુ સુંદર એ શાખાનગરને, ત્યાં ધર્મદેવનું જૂનું નિવાસસ્થાન છે. જે બરહટ્ટાપુરની અંદર જ્યાં આ ધર્મદેવનું નિવાસસ્થાન છે ત્યાં, એ બરહટ્ટાપુરની અંદર બરહટ્ટામાં અગ્નિહોત્રીઓ હવિષ્ય અને ઘીનો હોમ કરતા હતા, એનો સુગંધ ચોતરફ પ્રસરેલો હતો. એ જે બરહટ્ટાપુરમાં જ્યાં ધર્મને ભક્તિનો નિવાસસ્થાન છે ત્યાં જ અત્યારે એના આગળના ભાગની અંદર શિખરવંત મંદિર બનાવેલું છે. અત્યારે હાલમાં અયોધ્યામાં પ્રાસાદિક ઘર આજે પણ છે. ત્યાં એ મંદિરની સામે રામાનંદ સ્વામીનું જન્મસ્થાન, એ પણ ત્યાં જ છે. એ ફળિયાની અંદર એક પ્રસાદીનો કૂવો પણ છે. ત્યાં ધર્મદેવ અને ભક્તિ માતાની સ્મૃતિમાં 2 ડેરીઓ પણ બનાવેલી છે. એ જ બરહટ્ટાપુરની અંદર ત્યાં હલવાઈની દુકાન, જ્યાં ઘનશ્યામ મહારાજ, હરિચરિતમૃત સાગરમાં એક કથા નથી પરંતુ બીજા શાસ્ત્રોમાં છે કે ઘનશ્યામ મહારાજ ભાભીની વીંટી લઈને હલવાઈની દુકાને જાય છે અને વીંટી આપી અને હલવાઈને કહે છે કે મારે મીઠાઈ જમવી છે, આના બદલામાં કેટલી મીઠાઈ, તો કે તું જ્યાં સુધી જમે ત્યાં સુધી બધી મીઠાઈ જમી ગયા હતા. એ હલવાઈની પ્રસાદીની દુકાન પણ છે. અને બાજુની અંદર ત્યાં શિવ મંદિર પણ છે, જ્યાં મહારાજ નિત્ય જતા અને શિવ મંદિરે બપોરે ત્યાં જ ધ્યાન ભજન કરીને ઘણા કલાકો સુધી ત્યાં રહેતા, એવી એ પ્રસાદીની જગ્યા છે. એ બરહટ્ટાપુરની અંદર ધર્મને ભક્તિ ત્યાં આવ્યા છે, ત્યાં આવીને એમણે નિવાસ કર્યો છે. હવે ધર્મને ભક્તિ ત્યાં આગળ પોતાના પુત્રો સાથે ત્યાં પહોંચ્યા છે. અયોધ્યા નગરીની અંદર રહેવાનું એમણે નક્કી કર્યું છે. અયોધ્યા નગરીની અંદર નિવાસ કરીને પોતાના પુત્રો સાથે ત્યાં રહ્યા છે. બાકીની કથા એ આપણે આવતીકાલે સાંભળશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના પ્રથમ પુરમાં અયોધ્યાપુરીની શોભાનું વર્ણન, એ નામે 45મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.